જો મિત્રો તમે પણ સરકારી ભરતીની તૈયારી કરતા હોય તો અનએકેડમી અત્યારે ઇન્ડિયાનું લાર્જેસ્ટ ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ બની ગયું છે. તમે એના પ્લસ ફ્યુચર જોઈ શકો છો. જો તમે પ્લસ સબસ્ક્રિપ્શન લો છો તો તમને કયા કયા ફાયદા મળી રહ્યા છે તમે વિડીયોને પોઝ કરીને તમે વાંચી શકો. એના સિવાય કે ટૂંક સમયમાં અનએકેડમી છે ને એના બધા જ કોર્સ ઉપર છે ને પ્રાઇસમાં વધારો કરવા જઈ રહ્યું છે. બરાબર, તલાટીથી લઈને જીપીએસસી સુધીના બધા જ કોર્સ ઉપર તમને ટૂંક સમયમાં પ્રાઇસમાં વધારો જોવા મળશે. તો જલ્દીથી તમે પણ કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય ટૂંક સમયમાં તલાટી કોન્સ્ટેબલની એક્ઝામ આવવાની છે, પીએસઆઈની એક્ઝામ આવવાની છે, જીપીએસસીની પણ નવી આવવાની છે, બરાબર, તો એમાં પણ તમે જોઈન કરી શકો છો. બરાબર, અને જે પ્રાઇસ છે એ અત્યારે ઓલ્ડ પ્રાઇસ ઉપર તમે કોઈ પણ બેન્ચ ઉપર જોઈન કરી શકો છો. અને ડીડી 10 કોડનો યુઝ કરશો ને મિત્રો તો આપણો 10% ડિસ્કાઉન્ટ તમને તરત જ મળી જશે. ડીડી 10 કોડ યુઝ કરવાનો છે રેફરલ કોડમાં. બરાબર, જોઈ શકો છો. ફ્રી ટેસ્ટ સિરીઝ આપવા માંગતા હોય તો એમની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. બરાબર, અને હવે આપણે વાત કરીએ કે નવા કયા બેન્ચ કોર્સ બેચ સ્ટાર્ટ થવા જઈ રહી છે. બરાબર, તો એક તો છે એક કોમ્પ્રેસિવ બેન્ચ છે સ્પેશિયલી ક્લાસ 3 માટે. જનરલ ક્લાસ 3ની તૈયારી કરતા હોય એમાં બધું જ ક્લાસ 3 આવી ગયું. તલાટીથી લઈને જેટલી પણ સુપર ક્લાસ 3 સુધી GSSSB બધી જ એક્ઝામ આવી ગઈ. બરાબર, તો એ જનરલ બેન્ચમાં પણ તમે જોઈન કરી શકો છો. એના સિવાય સ્પેશિયલી તલાટી એક્ઝામની પણ 10મી નવી બેન્ચ સ્ટાર્ટ થવાની છે 16 ઓગસ્ટથી. તો એમાં પણ તમે એક લિંક આપેલી છે, એક લિંક ઉપરથી તમે બધા જ કોર્સ ઉપર તમે જોઈ શકો છો. બરાબર, પછી જીપીએસસીની તૈયારી કરતા હોય તો જીપીએસસીની 18 ઓગસ્ટથી સ્ટાર્ટ થવાની છે, તો એમાં પણ જોઈન કરી શકો છો. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો જો આપણો ડીડી 10 કોડનો યુઝ કરવાનો છે. જો ડીડી 10 કોડ યુઝ કરો છો ને મિત્રો તો તમને આ પ્રાઇસ ઉપર મળશે. જો તમે 1 મહિનાનું સબસ્ક્રિપ્શન લો છો તો આ પ્રાઇસ ઉપર મળશે. 24 મહિનાનું સબસ્ક્રિપ્શન લો છો આ પ્રાઇસ ઉપર મળશે. જો તમે 12 મહિનાને 24 મહિનાનું સબસ્ક્રિપ્શન લો છો તો આ પ્રકારની ઓફર તમને આપવામાં આવે છે. સ્પેશિયલ ઓફર છે 12 મહિનાનું અને 24 મહિનાનું જે લોકો વિદ્યાર્થીઓ સબસ્ક્રિપ્શન લે છે એમના માટે. બરાબર, 12 મહિનાનું લો છો તો 2 મહિનાનું ફ્રી મળે છે અને 24 મહિનાનું લો છો તો 3 મહિનાનું ફ્રી મળે છે. એટલે કે ટોટલ 24 મહિનાનું લો છો તો 27 મહિનાનું તમને સબસ્ક્રિપ્શન મળી રહ્યું છે. બરાબર, એન્ડ બીજું કે મિત્રો આપણો કોડ યુઝ કરવાનો ના ભૂલતા, 10% ડિસ્કાઉન્ટ માટે ડીડી 10 કોડ યુઝ કરવાનો છે. કયો કોડ? ડીડી 10 કોડ. ઓકે, નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજની ભરતીની વાત કરું તો આ જે ભરતી આવેલી છે એ ગુજરાત સરકારમાં જ ભરતી આવેલી છે. બરાબર, ગુજરાતમાં જ. આમ તો જોવા જઈએ તો ભરતી એ ઓલ ઓવર ઇન્ડિયા માટે છે, પરંતુ આમાં સ્ટેટ વાઇઝ વેકેન્સી નીકળવામાં આવેલી છે. બરાબર, હરેક સ્ટેટ માટે અલગ અલગ ભરતી કરવામાં આવેલી છે. બરાબર, તો આજના વિડીયોમાં આપણે ગુજરાતમાં જે ભરતી આવેલી છે એના વિશે જોઈશું કે કેટલી જગ્યા પર ભરતી આવેલી છે, શૈક્ષણિક લાયકાત શું માંગેલી છે, એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે. આપણે વધુ આગળ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું. તો પ્લીઝ વિડીયોને સ્કીપ કર્યા અંત સુધી જોજો. એન્ડ આવા જ પ્રકારની લેટેસ્ટ અપડેટ સૌથી પહેલાં સરકારી ભરતી અથવા તો કોઈપણ ભરતીની જાણકારી મેળવવા માંગતા હોય તો આપણી ચેનલ પર નવા એને સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરી લો, કેમ કે આવા જ પ્રકારના વિડીયોઝ તમને આપણી ચેનલ પર જોવા મળતા રહેશે. બરાબર, તો સબસ્ક્રાઈબ કરો, બિલકુલ ફ્રી છે. હવે મિત્રો, આ જે ભરતી આવેલી છે એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે, તમે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. આ જે ભરતી આવેલી છે PGCIL એટલે કે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયન લિમિટેડમાં ભરતી આવેલી છે. પરંતુ ગુજરાત માટે ઓફિશિયલ નોટિફિકેશન અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. ગુજરાત માટેનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે. મેં આગળ કીધું એ પ્રમાણે કે સ્ટેજ વાઇઝ આમાં અલગ અલગ ભરતી આવેલી છે. હવે મિત્રો, આના ફોર્મ ભરવાના છે ને 14 જુલાઈથી જ આના ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયેલા છે. બરાબર, 14 જુલાઈથી જ. અને જે ભરતી આવેલી છે એ એપેન્ટિસની પોસ્ટ ઉપર ભરતી આવેલી છે, એપેન્ટિસ માટે ભરતી આવેલી છે. બરાબર, ઓકે. હવે કેટલો સ્ટાઇપેન્ડ કેટલું મળશે, શું છે એજ્યુકેશન ક્વોલિફિકેશન, શું માંગેલું છે એ આપણે આગળ જોઈશું. બરાબર, તો તમે વિડીયોને પોઝ કરીને વિગતવાર માહિતી મેળવી શકો છો. અને લાસ્ટ ડેટની વાત કરી લે કે 21 જુલાઈથી આના ફોર્મ ભરવાના સ્ટાર્ટ થયા હતા અને નોટિફિકેશન 14 જુલાઈના રોજ નોટિફિકેશન જાહેર કરાયું હતું અને એની લાસ્ટ ડેટ છે 20 ઓગસ્ટ એની લાસ્ટ ડેટ છે. બરાબર, તો ડેટ પહેલાં જરૂરથી એપ્લાય કરી લઉં, પરંતુ એના પહેલાં સંપૂર્ણ માહિતી મેળવી લો કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, કેવી રીતે તમારું આપણે સિલેક્શન થશે વગેરે વગેરે. બરાબર, હવે મિત્રો આમાં કેવી શું શૈક્ષણિક લાયકાત માંગેલી છે તમે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. એપેન્ટિસ માટે, એપેન્ટિસ ટ્રેડ માટે તમે જોઈ શકો છો કેટલી શું લાયકાત માંગેલી છે. ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ કરેલું હોય, ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોય, ગ્રેજ્યુએટ સિવિલ કરેલું હોય. બરાબર, તો એ પ્રમાણેની લાયકાત માંગેલી છે. અને કેટેગરી પ્રમાણે તમે જગ્યા પણ જોઈ શકો છો. ટોટલ 57 જગ્યા છે, 57 વેકેન્સી ઉપર આવેલી છે. બરાબર, એ પ્રમાણે તમે ગુજરાત સ્ટેટમાં તમે જોઈ શકો છો કે કયા કયા ટ્રેડ આપેલા છે. બરાબર, આ ટ્રેડ પ્રમાણે આ મધ્યપ્રદેશનું છે અને અહીંયા નીચે તમે જોઈ શકો છો ગુજરાતનું છે. બરાબર, તો ગુજરાતમાં 58 વેકેન્સી છે. બરાબર, આગળ જોઈશો હવે કે આમાં એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું માંગેલો છે. એલિજિબિલિટી ક્રાઇટેરિયા સેમ રહેશે. આઈટીઆઈ કરેલું હોય તમે ઇલેક્ટ્રિકલમાંથી તો તમને સ્ટાઇપન્ડ
રાખેલું મળે છે 11,000 રૂપિયા સ્ટાઈપેન્ડ મળે છે, ખૂબ જ સરસ કહેવાય. આઈટીઆઈના બેઝ ઉપર તમને 11,000 રૂપિયા સ્ટાઈપેન્ડ મળી રહ્યું છે, બરાબર. ફૂલ ટાઈમ ઇલેક્ટ્રિકલનો કોર્સ કરેલો હોય, ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ કરેલું હોય તો 12,000 મળે છે. અને તો જો તમે ગ્રેજ્યુએટ કરેલું હોય, ગ્રેજ્યુએશનમાંથી કોઈ કોર્સ કરેલો હોય સિવિલ કોમ્પ્યુટર ઇલેક્ટ્રિકલ, તો તમને 15,000 રૂપિયા સ્ટાઈપેન્ડ મળતું રહે છે, બરાબર. તમે જોઈ શકો છો પેમેન્ટ ઓફ એડિશનલ 2,500 રૂપિયા ઇનકેસ કંપની, બરાબર. તો તમે એ પણ જોઈ શકો છો. ઓકે, વિડીયોને પોઝ કરીને વધુ વિગતવાર માહિતી મેળવી શકો છો. કેવી રીતે એપ્લાય કરવાનું છે એ પણ આપેલું છે. 18 વર્ષ અથવા તો 18થી ઓછી ઉંમર હોય તો એપ્લાય નહીં કરી શકાય, બરાબર. તમારી મિનિમમ 18 વર્ષ ઉંમર હોવી જોઈએ. અને જોબ એક્સપિરિયન્સની વાત કરું તો મોર દેન 1 યર માંગેલો છે, બરાબર. તમે વિડીયોને પોઝ કરીને વધુ વિગતવાર માહિતી મેળવી શકો છો. સિલેક્શન પ્રોસેસ તમે જોઈ શકો છો કે કેવી રીતે તમારું સિલેક્શન થાય છે, બરાબર. તમે જોઈ શકો છો, બરાબર. પર્સન્ટેજના આધારે તમારું સિલેક્શન થશે. વિડીયોને પોઝ કરીને તમે જોઈ શકો છો એપ્લાય કેવી રીતે કરવાનું છે. આ વેબસાઇટ ઉપર આપેલી છે, આ વેબસાઇટના થ્રુ તમારે એપ્લાય કરવાનું છે. ગૂગલમાં તમારે સર્ચ કરવાનું છે, બરાબર, apprenticeindia.org, બરાબર. અથવા તો એમની ઓફિશિયલ વેબસાઇટ આપેલી છે, આ વેબસાઇટ ઉપર જઈને પણ તમે આ પ્રમાણે તમારે આ વેબસાઇટ ગૂગલ પર સર્ચ કરવાનું છે. પાવર ગ્રીડ, પછી એમાં કરિયર્સમાં જવાનું છે. કરિયર્સમાં જઈને રોલિંગ એડવર્ટાઇઝ નંબર આપેલો હશે, ત્યાંથી તમને એપ્લાયનો પણ ઓપ્શન મળી જશે. તો એપ્લાય કરી લેવાનું છે. લાસ્ટ ડેટ પહેલાં જરૂરથી એપ્લાય કરજો. આ એનું ઓફિશિયલ નોટિફિકેશન હતું. હજુ પણ તમને વિડીયોને લઈને કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ કરીને જણાવી શકો છો.